नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 15.1 प्रश्न नंबर 10। एक गल्ला में 50 पैसा ना 100 सिक्का, रुपया एक ना 50 सिक्का, रुपया बे ना 20 सिक्का और रुपया पांच ना 10 सिक्का है। तो मित्रों गल्ला में शूँ भरेलू है? सिक्काओ भरेला है। केटला? तो के आ रीतना दाखलानी अंदर अपनी पास कुल संख्या होवी जोईए। तो सौ प्रथम अपने कुल संख्या मेड़ीए। 50 पैसा ना कितना सिक्का छे? 100 सिक्का। त्यारबाद एक रुपया ना कितना सिक्का छे? 50 सिक्का। रुपया बे ना 20 सिक्का। बे रुपया ना 20 सिक्का अने रुपया पांच ना 10 सिक्का। 5 रुपया ना 10 सिक्का आवेला छे। तो आपणी पासे कुल केटला सिक्का छे नी वात करिए। एकम नो 0, 5 ने 2 7, 7 ने 1 8 1। कुल आपणी पासे केटला सिक्का छे? 180 सिक्का छे। एमांथी प्रश्न पहेलो, જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે અને તે સમસંભાવી એટલે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ સિક્કો પડી શકે। એ સિક્કો 50 પૈસાનો હોય તેની સંભાવના આપણે શોધવાની છે। તો વાક્ય લખીએ, 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના। અને સૌ પ્રથમ સંભાવના મેળવતા હોય ત્યારે સંકેતમાં શું કહીએ છીએ? પી ઓફ એ। સૂત્ર લખવું આપણે, પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા। અહીંયા પ્રયત્ન એટલે કોની વાત થાય છે? સિક્કાની વાત થાય છે। કયા સિક્કાની વાત થાય છે? તો કે 50 પૈસા। તો 50 પૈસાના સિક્કાની સંખ્યા, 50 પૈસાના કેટલા સિક્કા છે? 100। છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કુલ કેટલા સિક્કા છે? તો કે 180। મિત્રો અહીંયા 0 0 છેદ ઉડે છે તો ઉડાડીએ, હજી એમ લાગે કે છેદ ઉડે છે। તો 5 2 10, 2 9 18, તો પી ઓફ એ બરાબર કેટલા મળે છે? 5 ના છેદમાં 9। આપણે વાક્ય લખવું પડશે, શું વાક્ય લખવું પડશે? તો કે 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના, 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના કેટલી મળે છે? 5 ના છેદમાં 9 મળે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે વાંચીએ, શું બીજા પ્રશ્નમાં કહેવા માગે? તો કે રૂપિયા 5નો સિક્કો ન હોય, તો રૂપિયા 5નો સિક્કો ન હોય તો કયા કયા સિક્કા હોઈ શકે? તો કે 50 પૈસાનો હોઈ શકે, 1 રૂપિયાનો હોઈ શકે અને 2 રૂપિયાનો, એટલે કે આ 10 સિક્કા લેવાના નથી। તો એ સંખ્યા કેટલી છે એની વાત આપણે દાખલા નંબર 2માં કરીએ છીએ। શું કીધું? તો કે રૂપિયા 5નો સિક્કો ન હોય, એટલે કે બીજી રીતે કેમ પૂછી શકે? એટલે કે કયા કયા હોઈ શકે? તો કે 50 પૈસા, રૂપિયા 1 અને રૂપિયા 2ના સિક્કાની સંભાવના આપણે શોધવાની છે। તો એની આપણે સંખ્યા પહેલાં મેળવવી પડશે। તો 50 પૈસાના કેટલા સિક્કા? 100 પ્લસ રૂપિયા 1ના કેટલા? 50 પ્લસ રૂપિયા 2ના કેટલા? 20, એટલે કેટલા સિક્કા આવે? 170। અથવા આ રીતે ન મેળવવું હોય તો કુલ આપણી પાસે કેટલા સિક્કા છે? 180। એમાં 5 રૂપિયાનો સિક્કો ન હોય એટલે 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10। 10 સિક્કા ન હોય એટલે કેટલા? 170। કોઈ પણ એક રીતે તમારે યાદ રાખવાનું અને સંભાવના શોધવાની છે। પી ઓફ બી બરાબર કેટલા સિક્કા? 170 છેદમાં કુલ કેટલા સિક્કા? 180। આ 0 0 કેન્સલ થશે,
तो पी ऑफ बी बराबर आ 17 अविभाज्य संख्या है એટલે છેદ ઉડશે નહીં 17 ના છેદમાં 18 વાક્ય લખવું પડશે આપણે તો વાક્ય જે પ્રકારે પ્રશ્ન પૂછ્યો હોય એનું લખવાનું શું પ્રશ્ન હતો તો કે રૂપિયા 5 નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી મળે છે 17 ના છેદમાં 18 મળે છે થેન્ક યુ